આજ રોજ આ લખપત તાલુકાના કૈયારી ગામ અને કનોદની સીમની બાજુમાં આવેલ હાજી આસમશાહ સૈયદની વાડીમાં આજ રોજ અમે નારાયણ સરોવર તરફના રસ્તે વાડીની મુલાકાત લઈ રહ્યા છીએ. આ એક હાજી આસમશાહભાઈના કુટુંબિત છે કે જેઓ આ ખેતીવાડીનું અહીંયા સંચાલન કરે છે. મિત્રો, આપણે શાકભાજીના પાકોમાં મૂળાની ખેતી આપણે જોઈ હશે. આમ તો જનરલી શું છે કે ખેતી પાકોમાં કંદમૂળના પાકો જે હોય, ડુંગળી છે, બટાકા છે, એ મુખ્યત્વે જમીનની અંદર પોતાના ફળનો વિકાસ કરતા હોય છે. પણ આજે હું તમને જોવા બતાવું, આ એક મૂળાનો છોડ છે કે જે આ જમીનની કેટલી ફળદ્રુપતા છે, જમીનની કેટલી તાકાત છે એ બતાવે છે. આ એક મૂળાનું ઝાડ છે. આ જે ભાઈ ઉભા છે, તેમને આ ચાસની અંદર મૂળાનું બીજ છાંટેલું હતું. અત્યારે જયારે મૂળા પાકવાની અવસ્થા એ છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ મૂળો જે છે એ જમીનની અંદર તો જાય જ છે, પણ જમીનની અંદર જવાની સાથે સાથે એ મૂળો જમીનની બહાર પણ એટલો વધે છે. એટલે આ એક નવીન બાબત છે જે આજે તમે અહીંયા અમારી ફિલ્ડની મુલાકાત દરમિયાન અમને જોવા મળેલ છે. આમ તો આ વાડીની અંદર દાડમ, ખારેક, ચીકુ, બોર, વાંસના ઝાડ છે, ઉકળ છે, તુલસી છે, મીઠો ઉકળ, બધા અલગ અલગ પ્રકારના ઔષધીય તેમજ ફળ પાકોનું વાવેતર કરેલું છે. હાજી આસમશાહભાઈ ખેતીવાડીની સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. 100 થી 120 જેટલી તેઓ ભેંસો રાખે છે. મોટા પાયે એમનું પશુપાલન ક્ષેત્રે પણ ટેકનોલોજીના સમયમાં ટેકનોલોજીયુક્ત પશુપાલનનો વ્યવસાય કરવા તરફ જઈ રહ્યા છે. મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે કંઈક નવીનતમ લાગ્યો હોય તો જરૂરથી શેર કરશો. આભાર. જે આપણે આ લીલોતરી જોઈ રહ્યા છીએ એ લખપત તાલુકાના સૂકા વિસ્તાર, બિનપિયત વિસ્તારની આ લીલોતરી છે. એટલે આમ તો નવીન બાબત કહી શકાય, કેમ કે લખપત તાલુકાના દયાપર, દોલતપર, વિરાણી, ગઢુલી જેવા ગામોમાં તો લીલોતરી હોય આપણે માની શકીએ, કેમ કે ત્યાં થોડો પિયત વિસ્તાર છે, બોર છે, લાઇટના કનેક્શનની સુવિધા છે. પણ અત્યારે જે આપણે જગ્યાએ છીએ એ લગભગ માનો ને કે આપણે પાકિસ્તાનની સરહદે ઊભા છીએ. બાજુમાં જ નજીકમાં નારાયણ સરોવર છે, ત્યારબાદ કોટેશ્વર ને પછી પાકિસ્તાન સીમાડો લાગી જાય છે, બીએસએફની ચોકી છે. અત્યારે જે જગ્યા પર ઊભા છીએ ત્યાં એકદમ લીલોતરી છવાયેલી છે, રસ્તો ઊભો છે. સૂકા વિસ્તારની અંદર આ રીતના લીલી છમ હરિયાળી જોવી એ અમારા ફિલ્ડ સ્ટાફ માટે તો નારાયણ સરોવરના વિસ્તારમાં નારાયણ સરોવર કલ્ચર વિભાગમાં નવીન બાબત છે.